પ્રયત્ન છે પણ મહેનતથી પર જતા સમય સારો પર તારીખ 15/8/2000 14 સમય બપોરના 3:30 વાગે સસેભાઈ કારણ કરે વિશાખાપટ્ટનમ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એની 19 નંબરની ગાથા છે. કુંકુંદ આચાર્ય દેવે જે સમયસારની રચના કરેલી છે તેમાં સમયસારમાં અનાદિ અપ્રતિબુદ્ધ જીવ છે એ પ્રતિબુદ્ધ કેમ થાય અને તેનું અજ્ઞાન ટળી અને જ્ઞાનમય ભાવ કેવી રીતે પ્રગટ થાય તેના માટે આ કુંકુંદ આચાર્ય દેવે સમયસારજીની રચના કરી છે. સમયસારજીની રચના કરતા 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 પેલી જ ગાથામાં એમને જ્યારે શ્રોતાઓની પર્યાયમાં અને પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે. પ્રથમમાં પ્રથમ પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી અને શ્રોતાની પર્યાયમાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરી અને સમયસારની શરૂઆત કરી છે કે જેવા સિદ્ધ પરમાત્મા છે એવો જ હું સિદ્ધ પરમાત્મા થાવ એવી ભાવનાપૂર્વક આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. એટલે જ પેલી ગાથામાં વંદન સિદ્ધને કરી અને નમસ્કાર કરી અને આ ગાથાની રચના કરવામાં આવી છે. તો આ જે સમયસારજી શાસ્ત્ર છે એમાં 19 નંબરની જે ગાથા છે એ ખૂબ જ અગત્યની અને મહત્વપૂર્ણ ગાથા છે. એમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, 17-18 ગાથા પૂરી થઈ પછી 17-18 ગાથા ઉપરની એક શ્લોકની પૂર્ણાહુતિ કરી અને ત્યારબાદ 19મી ગાથાની રચના કરવામાં આવી છે. એ 19મી ગાથામાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી એટલે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે તે તમે અમને કહો. અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ છે તો હવે ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે? કેમ કે અનાદિનો અપ્રતિબુદ્ધ તો છે, પ્રતિબુદ્ધ થયો નથી,
અનાદિનો અજ્ઞાની જીવ છે તો એ કેટલા કાળ સુધી હજી અપ્રતિબુદ્ધતા એની ચાલુ રહેશે એવો એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે અમે તો એમ સમજીએ છીએ કે અમે હમણાં અપ્રતિબુદ્ધ થઈ જવાના છીએ અમે અનાદિના અપ્રતિબુદ્ધ છીએ હમણાં અપ્રતિબુદ્ધ પણ અમારું મટી જાય અને પ્રતિબુદ્ધ પણ થાય તો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે ક્યાં સુધી અમારું અપ્રતિબુદ્ધ પણ ચાલુ રહેશે એવું તમે અમને કયો કે અમે અપ્રતિબુદ્ધ તો છીએ એ તો અમને ખ્યાલમાં આવ્યો કે હજી અમારું હજી સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું શુદ્ધાત્માનું હજી અમને સ્મરણ નથી આવ્યું શુદ્ધાત્માનું લક્ષ નથી થયું શુદ્ધાત્મા ઉપર અમે પ્રતીતિ નથી કરી પણ હવે એ નથી કરી તો એવું અપ્રતિબુદ્ધ પણ ક્યાં સુધી ચાલશે એ કેટલો કાળ ચાલશે એના અર્થે આ ગાથા લખવામાં આવી છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ આત્મા કેટલા વખત સુધી ક્યાં સુધી અપ્રતિબુદ્ધ રહેશે એ અમને કયો અને એ અપ્રતિબુદ્ધ પણ એનું કેવી રીતે ચાલ્યું જાય અને પ્રતિબુદ્ધ પણ કેવી રીતે આવી જાય એટલે કે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કેવી રીતે પ્રગટ થઈ જાય અનાદિની જે એની એકત્વ બુદ્ધિ પર સાથે ચાલી રહી છે એ કેવી રીતે ટળે અને કેવી રીતે એને આત્મામાં એકત્વ થઈ જાય એવા અર્થે આ ગાથાની રચના કુંતુંડ આચાર્ય દેવ દ્વારા કરવામાં આવી છે કુંતુંડ આચાર્ય દેવે જે આ 19મી ગાથા લખી ત્યાર પહેલા એણે જે 18મી ગાથા સુધી જે લખાણ કર્યું છે એમાં સૌથી પહેલી જ ગાથામાં તો એણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને શ્રોતાની પર્યાયમાં પણ અનંતા સિદ્ધોની સ્થાપના કરી કે હું પણ સિદ્ધ જેવો છું અને તું પણ સિદ્ધ જેવો છો એમ તું તારા સ્મરણમાં લઈએ લે કે હું પણ સિદ્ધ તું પણ સિદ્ધ જ્યાં એ પોતે હું સિદ્ધ છું એમ કહે છે ત્યાં તો સામેવાળાને એવો ભણકારો આવે છે કે હું સિદ્ધ છું એવું એવું કહીને પહેલી ગાથાની રચના કરી પછી બીજી ગાથા જ્યાં આવી ત્યાં બીજી ગાથામાં એણે સાત બોલથી દ્રવ્યની સિદ્ધિ કરી સાત બોલ પ્રમાણના કહી અને દ્રવ્ય ગુણ પર્યાય દ્રવ્યમ ઉત્પાદવે દ્રવ્યુત્તમ સત એવી રીતે સાત બોલ કહી અને પદાર્થની સિદ્ધિ કરી હતી કે તારો આત્મા કેવો છે તું અનંતા સિદ્ધોની સ્થાપના કરી શ્રોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી તો તારો આત્મા એ છે કેવો તો એમાં એને દ્રવ્ય ગુણ પર્યાયની આખી સાત ગુણથી સ્થાપના કરી અને આખી બીજી ગાથાની રચના કરી પછી ત્રીજી ગાથામાં એક મહાસિદ્ધાંત મૂક્યો અપૂર્વ સિદ્ધાંત મહાસિદ્ધાંત જૈન દર્શનનો અણમોલ સિદ્ધાંત કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચૂંબે બીજાનું સામેવાળાનું દ્રવ્ય પણ એના પોતાના ગુણ પર્યાયને ચૂંબે કોઈ જીવનું દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે કે કોઈ બીજું દ્રવ્ય પોતાની પર્યાયમાં કાંઈ કરી ન શકે એવું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એવો મહાન સિદ્ધાંત આચાર્ય ભગવાને ત્રીજી ગાથામાં મૂક્યો અને એ સિદ્ધાંત પૂજ્ય ગુરુદેવ એમાંથી કાઢી અને એના ઉપર એટલો વિસ્તાર કર્યો કે કોઈ પણ ગાથા ચાલતી હોય ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ વાત એની સામાન્યપણે ચાલી જ આવે જેમ પુનપાપના ભાવ વર્તતા હોય ત્યારે સામાન્યપણે મિથ્યાત્વ જીવને ચાલ્યા કરતું હોય પણ એને ખબર ન હોય એમ આમાં કોઈ પણ સમયે ક્યાંય પણ વાત ચાલતી હોય ત્યારે એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એ વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં કાયમ આવ્યા કરે એવો અદ્ભુત સિદ્ધાંત છે કે જો આ સિદ્ધાંત જીવને બેસી જાય ને તો એ ખરેખર પોતામાં ઠરી જાય કારણ કે પરથી કાંઈ લેવાની વૃત્તિ છૂટી જાય પરનું કાંઈ કરવાની વૃત્તિ છૂટી જાય પર મને કાંઈ આપી દેશે એવી સાપેક્ષતા છૂટી જાય અને પરનું હું કાંઈ ભલું બુરું કરીશ એવી સાપેક્ષતા પણ છૂટી જાય પોતે નિરપેક્ષ સામેવાળો નિરપેક્ષ પોતાની પર્યાય થવા યોગ્ય સામેવાળાની પર્યાય થવા યોગ્ય થાય અને જાણનારો જણાય સામેવાળાને થવા યોગ્ય થાય ને જાણનારો જણાય એવી એક અદ્ભુતથી અદ્ભુત ત્રીજી ગાથામાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી કાંઈ એવો એક અપૂર્વ સિદ્ધાંત ત્રીજી ગાથામાં આચાર્ય ભગવાને મૂક્યો ત્યાર પછી ચોથી ગાથામાં જે ચાર સિદ્ધાંતો મૂક્યા કે જીવને જ્ઞાનીઓ દ્વારા પોતાનો આત્મા સમજાય એ બધા ચાર સિદ્ધાંતો મૂકી અને શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા તો બધા એને પરિચયમાં આવી છે પણ એનાથી જુદી ઉપલબ્ધિ જે અનંત ગુણાત્મક આખો અખંડ આત્મા છે એની એને ઉપલબ્ધિ અનાદિથી થઈ નથી તો એ એકત્વ વિભક્ત આત્માની વાત કરી અને ચોથી ગાથા પાંચમી ગાથામાં એવી અદ્ભુત વાત મૂકી કે તું કોઈ પણ વસ્તુ તારા કાને આવે
उपदेश कोई तारा काने आवे तू सांभळ तने समझ समझ में आवे पण तू एनु परीक्षा करीने प्रमाण करजे। कोई कहे एटले तू मानी न लेतो। ज्ञानी एम कहे छे आचार्य भगवान के हूँ कहूँ एटले तू ई वात ने मानी न लेतो। तू ई वात उपर विचार करजे, तू ई वात उपर मंथन करजे, चिंतन करजे, अने परीक्षा करी अने एनु प्रमाण करजे। जो परीक्षा करीने तू एनु प्रमाण नहीं कर तो आजे हूँ तने कहूँ छू ई साचू लागशे, काल बीजो कोई तने कहेशे ए तने साचू लागवा मांडशे। એટલે તું તારી કોઈ પણ વાત તારા કાને આવે, તારા જ્ઞાનમાં ખ્યાલમાં આવે તો તું તારા આત્માના અનુભવથી પરીક્ષા કરીને એનું પ્રમાણ કરજે, ત્યારે એ વાત ખરેખર સાચી છે એમ માનજે। કોઈ પણ વાતને તું સાચી માની ન લેતો, તારો આત્મા તને જવાબ આપે કે આ વાત સાચી છે એવો તારા જ્ઞાનમાં તારા આત્માનો અનુભવ કરી અને પ્રમાણ કરજે, ત્યારે તને ખરેખર વાસ્તવિકતા ખ્યાલમાં આવશે એવું પાંચમી ગાથામાં અદ્ભુતથી અદ્ભુત પરીક્ષા પ્રધાની પણ કેળવાની વાત કહી। જીવો આજ્ઞા પ્રધાની તો બધાય છે, જ્ઞાનીઓ કે એની તો આજ્ઞા આપણે માનવી પણ જોઈએ, આજ્ઞા પ્રધાની થવું પણ જોઈએ, પણ આ તો આચાર્ય ભગવાન ત્રણ કસાયના અભાવ વાળા જે જીવ છે એ જીવ એમ લખે છે કે તું મારું કથન છે એમાં પણ પરીક્ષા કરીને પ્રમાણ કરજે, તારા અનુભવથી પ્રમાણ કરજે, એમને તું માની ન લેતો એમ। આ પ્રચુર સ્વસંવેદનના ધણી આચાર્ય ભગવાન ઈ એમ કે છે કે તું પરીક્ષા કરીને પ્રમાણ કરજે, એવી પાંચમી ગાથામાં અપૂર્વથી અપૂર્વ વાત મૂકી। છઠ્ઠી ગાથા નથી અપ્રમત કે પ્રમત, ઈ પ્રમત ને અપ્રમત ની બધી પર્યાયો જે પર્યાયમાં વર્તે છે એને બહાર કાઢી અને એકલો નાયક ભાવ શુદ્ધ ચિદાનંદ મૂર્તિ અખંડ પરમાત્મા ધ્રુવ પરમાત્મા ચૈતન્ય પરમાત્મા એવો જે જાજવલ્યમાન દેવ એનો દેવાધિદેવ પરમાત્મા એવું પરમાત્મા સ્વરૂપ પોતાનું છે એ જ હું છું, એટલે કે જ્ઞાયક તે જ હું છું, જ્ઞાનમય જ્ઞાયક તે જ હું છું। પ્રમત અપ્રમત દશા એક થી છ ગુણ સ્થાન કે સાત થી ચૌદ ગુણ સ્થાન, પ્રમત અપ્રમત દશાઓ મારામાં છે જ નહીં એવો હું એક જ્ઞાયક ચૈતન્ય પરમાત્મા છું, એવી ધ્રુવની ધૂન બોલાવી છઠ્ઠી ગાથામાં કે આ તો ધ્રુવ પરમાત્મા તે જ હું છું, અખંડ પરમાત્મા તે જ હું છું, અરૂપી પરમાત્મા તે જ હું છું, અપરિણામી તે જ હું છું, અપરિણામી હું છું, જ્ઞાયક હું છું, ધ્રુવ હું છું એમ પર્યાય કે છે એમ નહીં, એનો સુર એમ જ ઉઠે છે કે હું આવો જ છું, એમ પર્યાય એમ કે છે કે હું આવો છું એમ નથી, પર્યાય તો બહાર રાખી છે એને, પર્યાય એ સમયે કઈ બોલતી જ નથી। જ્ઞાયક એમ કે છે કે હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, પર્યાયનું સ્થાન નથી ત્યાં ક્યાંય, એવી છઠ્ઠી ગાથા લખી અને સાતમી ગાથામાં ચારિત્ર દર્શન જ્ઞાન એવા ગુણના ભેદનો નિષેધ કર્યો। આઠમી ગાથામાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર થી પ્રાપ્ત થાય તે આત્મા એમ નહીં પણ દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એવી અપૂર્વ આઠમી ગાથા, એ પણ ગુણભેદની ગાથા, સાતમી પણ ગુણભેદની ગાથા અને નવમી દસમી ગાથા જે છે એ નવમી દસમી ગાથામાં શ્રુત કેવડીની વાત કરી કે ભાઈ શ્રુત કેવડી કોને કહેવાય? આપણે સાંભળ્યું હોય કે શ્રુત કેવડી એટલે શું કે જેને પૂરેપૂરું દ્રવ્ય શ્રુત હોય, શાસ્ત્રમાં એમ આવે કે દ્રવ્ય શ્રુત જેને પૂરેપૂરું હોય એને શ્રુત કેવડી કહેવામાં આવે। હવે ગુરુદેવ તો એની વ્યાખ્યા જ કઈ જુદી કરે, આપણને એમ થાય કે આ પુરુષની કોઈ વાત કરવાની શૈલી અણમોલ શૈલી અદ્ભુત શૈલી કે એને આખા શાસ્ત્રના અર્થ ફેરવી નથી નાખ્યા, શાસ્ત્રના અર્થ જે પ્રમાણે હતા એ પ્રમાણે કર્યા છે એવા અર્થ રૂપે નવમી દસમી ગાથામાં આચાર્ય ભગવાને જે ગાથા લખી એનો અર્થ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કેવો એવી રીતે કર્યો કે શ્રુત કેવડી કોને કહેવાય? શ્રુત કેવડી એટલે શું? કુંતકુંદ આચાર્ય એમ કીધું કે સિમંદર ભગવાનની દેશના હું જયારે સાંભળવા ગયો ત્યારે સિમંદર ભગવાનની દેશના તો ત્રણ ટાઈમ છૂટે, પછી આખો દિવસ મારે કરવું શું? તો એણે આખો દિવસ ત્યાં શ્રુત કેવડીઓ સાથે તત્વની ખૂબ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિગહન ચર્ચાઓ કરી, એનું નામ શ્રુત કેવડી કહેવાય। એવા શ્રુત કેવડી કોને કહેવાય ખરેખર? પૂજ્ય ગુરુદેવ શ્રી એનો અર્થ કર્યો કે જે પોતાના જ્ઞાનમાં આત્માને જાણે, પોતાના જ્ઞાનમાં આત્માને જાણે એને નિશ્ચય શ્રુત કેવડી કહેવાય, અને એવું જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એવા જ્ઞાનને જ્ઞાનમાં જાણે
એને વ્યવહાર શ્રુત કેવળી કહેવાય. ભેદ પડે તો અતિન્દ્રિય જ્ઞાનનો જ ભેદ પડે, એનું નામ વ્યવહાર શ્રુત કેવળી કહેવામાં આવે. અને અભેદથી પોતાના જ્ઞાનમાં પોતાના આત્માને જાણે એને નિશ્ચય શ્રુત કેવળી કહેવામાં આવે. આવો શ્રુત કેવળીનો અર્થ, એમાં નિશ્ચય વ્યવહાર, આવી રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ નવમી ને દસમી ગાથામાં ઉતાર્યા. અને આ ગાથામાં પણ એવું છે કે શ્રુત કેવળી કોને કહેવાય એવી ગાથા છે. એવી નવમી દસમી ગાથા કહી પછી અગિયારમી ગાથામાં ચારેય પ્રકારના વ્યવહાર, સઘળો વ્યવહાર અભૂતાર છે, હું એક ભૂતાર સ્વભાવી આત્મા છું. ચાર પ્રકારના વ્યવહારમાં બે અસદભૂત વ્યવહાર અને બે સદભૂત વ્યવહાર. એ અસદભૂત વ્યવહાર બે રાગના, સદભૂત વ્યવહાર બે જ્ઞાનના. એ ચાર પ્રકારના બધા વ્યવહારોને અભૂતાર્થ કહી અને એકલો ભૂતાર્થ સ્વાભાવિક નાયક દેવ પરમાત્મા તે હું છું એમ કહીને અગિયારમી ગાથા અપૂર્વથી અપૂર્વ, આખા જૈન શાસનનો પ્રાણ જેને કહેવાય એવી જે અગિયારમી ગાથાનું વર્ણન આચાર્ય ભગવાને જે કરેલું એના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ એવી મોરછાપ મારી કે એ મોરછાપમાં એને પોતાને અતિન્દ્રિય આનંદ પ્રગટ થઈ ગયો. એવી એને મોરછાપ મારી અગિયારમી ગાથા ઉપર કે આ અગિયારમી ગાથા છે એ જૈન દર્શનનો ખરેખર પ્રાણ છે એમ એણે કહીને એવી મોરછાપ મારી કે એના ફળમાં એને અતિન્દ્રિય જ્ઞાન પોતાને પ્રગટ થઈ ગયો. એવી અપૂર્વથી અપૂર્વ અગિયારમી ગાથા જે પૂજ્ય ગુરુદેવશ્રીને ખૂબ પ્રિય હતી અને એના નિમિત્તે જ પોતાને સ્વસંવેદનનો જન્મ થયો, એવી અગિયારમી ગાથામાં સઘળો વ્યવહાર અભૂતા, કોઈ પણ પ્રકારનો વ્યવહાર ચાહે રાગ ઉત્પન્ન થાય કે ચાહે જ્ઞાનનો ઉત્પાદ થાય એ બધા વ્યવહારથી હું જુદો પરમાત્મા છું એવા સદભૂત ને અસદભૂત બે પ્રકારના ઉપચરિત ને અનુપચરિત વ્યવહારને બહાર કાઢી અને એકલો ભૂતાર સ્વભાવી આત્મા હું છું એવું અગિયારમી ગાથામાં વર્ણન કર્યા બાદ બારમી ગાથા આવી. અગિયારમી ગાથાનું વર્ણનમાં અનુભૂતિ થઈ ગઈ. જે જીવને છઠ્ઠી ગાથામાં અનુભવ ન થાય તો પહેલેથી છઠ્ઠી ગાથા સુધી તો વિષયની ચર્ચા ચાલે છે, પછી પહેલમી પાંચમી ગાથા સુધી, પછી છઠ્ઠી ગાથામાં અનુભવની ગાથા છે કે છઠ્ઠી ગાથામાં પ્રમત અપ્રમત હું નથી, હું એક નાયક ભાવ છું, તો એ જીવને ત્યાં અનુભવ થઈ જાય છે. હવે એમાં અનુભવ ન થાય, સાતમીમાં ગુણભેદમાં અનુભવ ન થાય, આઠમીમાં દર્શનદાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય એમાં અનુભવ પણ ન થાય, નવમી દસમી શ્રુત કેવળીની આવે એમાં પણ અનુભવ ન થાય, તો અગિયારમી ગાથા એટલા માટે આચાર્ય ભગવાને મૂકી કે આટલી ગાથાઓ લખી એમાં જેટલું જેટલું કથન આવ્યું એ બધું વ્યવહાર છે, તું વ્યવહારને છોડી દે, વ્યવહાર તારામાં છે જ નહીં. હું જ્ઞાનથી આને જાણું છું, હું જ્ઞાનથી આત્માને જાણું છું, મારામાં આટલો રાગ પ્રગટ થયો, મારો આટલો રાગ બાકી છે, હવે અનુભૂતિમાં રાગ ચાલ્યો ગયો, હવે પાછો વિકલ્પમાં એવો તો રાગ ઉત્પન્ન થયો. એ રાગનો વ્યવહારને આત્માને જાણે છે એવો જ્ઞાનરૂપી વ્યવહાર એને પણ તું છોડી દે, ચારેય પ્રકારના વ્યવહારથી પાર મારું શુદ્ધ તત્વ છે એમ કહીને જીવને અગિયારમી ગાથામાં તો અનુભૂતિ થાય થાય ને થાય એવી અપૂર્વથી અપૂર્વ અગિયારમી ગાથા લખ્યા બાદ જ્યારે એ જીવને અનુભવ થયો અને અનુભવમાંથી જ્યારે એ જીવ વિકલ્પાત્મક દશામાં બહાર આવે ત્યારે એવી વિકલ્પાત્મક દશામાં બારમી ગાથાનું વર્ણન એમ આવ્યું કે વ્યવહાર કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર કોઈ કોઈને એટલે કે બધાને નહીં, કોઈ વખતે એટલે સવિકલ્પ દશામાં જ, એ સવિકલ્પ દશામાં જ, એ પણ અજ્ઞાનીને નહીં, સવિકલ્પ દશા જ્ઞાનીને કેવડીને તો હોતી જ નથી, સવિકલ્પ દશામાં સાધકને કોઈ કોઈને એટલે કે સમ્યક દ્રષ્ટિને કોઈ વખતે એટલે વિકલ્પાત્મક દશામાં એ જીવને કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન એટલે જ્યારે એને નિર્વિકલ્પ દશા આવ્યા બાદ સવિકલ્પ દશા આવે કોઈ કોઈ વાર ત્યારે એને એ દશામાં જેવું જેવું જ્ઞાનમાં ભેદરૂપી યથાર્થતા એને જ્યાં જ્યાં જેવી ભાસતી હોય એવો ભેદ જ્ઞાનનો પડે એને ખરેખર ત્યાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન બારમી ગાથામાં કીધો. રાગને નહીં, પરલક્ષી ભાવને નહીં, જ્ઞાનમાં જે જાણવું વર્તે એવા જાણપણાના ભાવને કોઈ કોઈને કોઈ વખતે વિકલ્પાત્મક દશામાં ક્યારેક ક્યારેક જ્ઞાનીને સવિકલ્પ દશામાં એવા જ્ઞાનને જાણવું એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આવી બાર ગાથાના વર્ણનમાં તો એ પેલી બાર ગાથા છે ને એ કેવી છે, પીઠિકા રૂપે છે શાસ્ત્રમાં, સમજદારોમાં પેલી બાર ગાથા પીઠિકા રૂપે કહેવામાં આવે. સંક્ષિપ્ત રૂચિ વાળો જીવ એટલે કે થોડું કયો અને ખૂબ સમજી જાય, થોડુંક તમે કયો એને, તમે એને કયો જ્ઞાનમય આત્મા છે,
તો એને તમે એમ કહો કે જ્ઞાનમાં ભેદ પડ્યો, એ ભેદમાં અભેદ જણાઈ રહ્યો છે, એટલામાં જે સમજી જાય એના માટે પેલી બાર ગાથ છે. એવો સંક્ષિપ્ત રૂચિ વાળો જીવ હોય કે જેને આટલી ખબર પડી જાય કે જ્ઞાન ને જ્ઞાયક વચ્ચે જ ભેદ જ્ઞાન છે અને એમાં અભેદ તે હું છું અને ભેદ તે હું નહીં, એવી વાત જેને ખ્યાલમાં આવે એવી એક થી બાર ગાથાનું સંક્ષિપ્ત રૂપે વર્ણન કરી અને પીઠિકા રૂપે એક થી બાર ગાથા સમયસારમાં લખવામાં આવી. ત્યાર પછી વિસ્તાર રૂચિ વાળો જીવ જે હોય કે જેને થોડું કયો તો થોડું સમજે, થોડું કયો તો ઘણું સમજે એવો નહીં, થોડું કયો તો થોડું સમજે અને કદાચ થોડું કયો તો એનું છે ને અસંખ્યમાં ભાગનું સમજે, એવા જીવ માટે તેરમી ગાથાથી નવ તત્વના નામ તેરમી ગાથામાં આચાર્ય ભગવાન આવ્યા. ત્યાં સુધી નવ તત્વના નામ નથી આવ્યા બાર ગાથા સુધી. એક થી બાર ગાથા સુધી ખાલી પીઠિકામાં ભેદ અભેદ ભેદ અભેદ ભેદ અભેદ કરી વર્ણન કરી અને જે જીવ નથી પામ્યો, જે જીવ વિસ્તાર રૂચિ વાળો છે એના માટે તેરમી ગાથાથી વર્ણન આચાર્ય ભગવાને ચાલુ કર્યું છે. અને તેરમી ગાથામાં નામાધિકરણ નવ તત્વનું કહ્યું. તેરમી ગાથા અપૂર્વ થી અપૂર્વ પછી કે ભલે એ સંક્ષિપ્ત રૂચિ વાળો ન હોય, ભલે એને થોડું કહ્યું તો થોડું સમજાતું હોય, એના માટે તેરમી ગાથા લખી. કોઈ પણ પરિણામ જ્ઞાયકની વાત ચર્ચા એને અગિયારમી ગાથામાં પૂરી કરી. હવે તેરમી ગાથામાં પરિણામથી ચર્ચા લઈએ છે કે કોઈ પણ પરિણામ કુંપાપ આશ્રવ બંધ હો કે સંવર નિદ્રા મોક્ષ હો, જીવ કે અજીવ, હે, જીવના પરિણામ સંવર નિદ્રા મોક્ષ, અજીવના પરિણામ કુંપાપ આશ્રવ બંધ, એમ જીવ અને અજીવ, જીવ સંવર નિદ્રા મોક્ષ એના પરિણામ, અજીવ એના કુંપાપ આશ્રવ બંધ પરિણામ, એમ કહીને જીવ ને અજીવ ઈ બે પદાર્થ, ઈ બે પદાર્થની એકત્વ બુદ્ધિ ચાલે ત્યાં સુધી કુંપાપ આશ્રવ બંધ ની ઉત્પત્તિ થાય અને અજીવની એકત્વ બુદ્ધિ છૂટી જાય અને જીવમાં એકત્વ થઈ જાય તો સંવર નિદ્રા ને મોક્ષની ઉત્પત્તિ થાય. એવા નવે તત્વનું વર્ણન તેરમી ગાથામાં આચાર્ય ભગવાને લખ્યું કે આ જો જીવ હજી જ્ઞાયક દેવના દર્શન નથી કરી શકતો, આટલું આટલું અમે બાર ગાથામાં કીધું છતાંય, તો હવે અમે એની નવે તત્વની જીવ એક સમયની પર્યાયને કીધો, અજીવ એટલે કે અજીવ સંબંધીના વિકલ્પને અજીવ કીધો, કુંપાપ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ આ બધા તત્વોના નામ લખ્યા, એમ કહીને નવ તત્વનો વિસ્તાર કરી અને એમ કીધું આચાર્ય ભગવાને કે આ જેટલી જેટલી નવે પર્યાયો છે ઈ પર્યાયોને તું ભૂતાર્થથી જાણીશ તો તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. કેવી રીતે જાણીશ? ભૂતાર્થથી. કોઈના લક્ષે કઈ થાય એમ નહીં, આત્માને લક્ષે સંવર થાય તો કે એવો અર્થ નથી સંવરનો, પરના લક્ષે આશ્રવ થાય તો કે સંવરનો આશ્રવનો અર્થ એવો નથી, તો કે શું અર્થ છે? તો કે આશ્રવ આશ્રવથી થાય છે, આશ્રવને પરનું લક્ષ્ય એવું છે જ નહીં, સંવરને આત્માનું લક્ષ્ય એવું છે જ નહીં, સંવર સંવર થી થાય છે, નિર્જરા નિર્જરા થી થાય છે, મોક્ષ મોક્ષ થી થાય છે, એમ કુંપાપ આશ્રવ બંધ હોય કે સંવર નિર્જરા મોક્ષ હોય, કોઈ પણ જીવ અને અજીવ સંબંધીના પરિણામ હોય કે જીવની એક સમયની પર્યાયને જીવ કીધો, અજીવ સંબંધીના વિકલ્પને અજીવ કીધો, એવા નવે તત્વમાં કોઈ પણ તત્વને તું ભૂતાર્થથી જો, ભૂતાર્થથી જો એટલે સમ્યક પ્રકારે નિરપેક્ષ જો એને, કે આ પરિણામ નિરપેક્ષ થયા છે, મારું આમાં કઈ કર્તવ્ય છે નહીં, હું બધા પરિણામોથી જુદો એક ચૈતન્ય પરમાત્મા છું, જેટલા પરિણામ પ્રગટ થાય છે એના સત અહેતુક એની સ્વતંત્ર યોગ્યતાથી પ્રગટ થાય છે, એમાં મારું કઈ કર્તવ્ય નથી, હું તો જુદો ને જુદો જાણનાર રહું છું કે આ અત્યારે આશ્રવ થયો, હવે આશ્રવનો નિરોધ થઈને સંવર થયો, હવે વારંવાર સંવર થયો તો નિદ્રા થઈ, હવે નિદ્રા પૂરી થઈને મોક્ષ થયો, એમ હું તો દૂર રહીને જાણનાર રહું છું, જે પરિણામ થાય છે એ થવા યોગ્ય થયા કરે છે, એના સ્વકારે થાય છે, એની સરકારકની યોગ્યતાથી થાય છે, ક્રમબદ્ધ થાય છે, એનો કરતા હું નથી, એમ કરીને તેરમી ગાથા લખી કે બધા પરિણામો નિરપેક્ષ છે, કોઈ પરિણામનો હું કરતા નથી અને ખરેખર કોઈ પરિણામનો હું જાણનારય નથી, હું તો મારા જાણનારમાંથી
કદી પણ મારો જાણનાર મને વિસરાતો જ નથી કે હું કોઈ પરિણામને જાણવા જાઉં. આ તો આને જાણવા જવા માટે એ પરિણામની નિરપેક્ષતા સિદ્ધ કરી છે કે તું પરિણામની દ્રષ્ટિ અનાદિથી કરી રહ્યો છો, તો એ દરેક પરિણામ જીવ અજીવ પુનપાપાશ્રવ બંધ કે સવર નિદ્રા મોક્ષના જેટલા જેટલા પરિણામ પ્રત્યે એક સમયે પ્રગટ થાય છે એ બધા નિરપેક્ષ છે, એના સત્કારકથી થાય છે. પરનું લક્ષ્ય કરતા કદી રાગ થતો નથી, સ્વનું લક્ષ્ય કરતા કદી સંવર થતો નથી, એવી પરિણામની નિરપેક્ષતા 13મી ગાથામાં બતાવી અને આચાર્ય ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, તું કદાચ સંક્ષિપ્ત રૂચિવાળો ન હો, તું કદાચ ધીમે ધીમે પામવાનો અધિકારી હો, તો પણ આ 13મી ગાથામાં પ્રત્યેક સમયે પરિણામ પ્રગટ થાય છે, તો તું વિચાર એમ કરી નિરપેક્ષ છે, મારાથી નથી થતા, થવા યોગ્ય થયા છે, એમ કરીને દ્રષ્ટિ ઉઠાવી લે ત્યાંથી અને તારા સ્વભાવમાં દ્રષ્ટિ ચાલી જશે, એમ કહીને 13મી ગાથા અપૂર્વથી અપૂર્વ લખી. 14મી ગાથા સમ્યક દર્શનની અબદ સ્પષ્ટ નિયત અવિશેષ અનન્ય અસંયુક્ત એવો આત્મા છે એવા પાંચ વિશેષણથી 14મી ગાથાની સિદ્ધિ કરી. 15મી ગાથામાં એવા પાંચ વિશેષણયુક્ત આખો એક અભેદ અખંડ વસ્તુ માત્ર જે છે એને જે સ્મરણમાં લઈએ એને અનુભૂતિ થાય એને જીન શાસન કીધું, એવી જીન શાસન કહીને 15મી ગાથા અને 16મી ગાથામાં દર્શન દાન ચારિત્રની વાત કરી. 17-18 ગાથામાં આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે તે જ હું છું અને બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે એવી 1-18 ગાથાનું આચાર્ય ભગવાને વર્ણન કર્યા પછી હજી આચાર્ય ભગવાનને એમ થાય છે કે આ જીવ અપ્રતિબુદ્ધ ક્યાં સુધી રહેશે? આટલું આટલું હું કહું છું છતાંય હજી આ પ્રતિબુદ્ધ કેમ થતો નથી? તો એના માટે આ 19મી ગાથામાં એવું વર્ણન આવ્યું કે શ્રોતા એ પૂછે છે કે અમારું અપ્રતિબુદ્ધપણું ક્યાં સુધી રહેશે, અમે પ્રતિબુદ્ધ કેમ નથી થતા, હજી અમને જ્ઞાન કેમ પ્રગટ થતું નથી, હજી અમને પ્રતીતિ કેમ આવતી નથી, હજી અમારું અપ્રતિબુદ્ધપણું અનાદિનું જતું કેમ નથી? તમે આટલી આટલી ગાથાઓ લખ્યા, અમે આટલી આટલી ગાથાઓ સાંભળી, અમે તો સમયસાર ના 415 ગાથાના પ્રવચન, 278 એના કળશ, સમયસાર નિયમસાર પ્રવચનસાર અષ્ટપ્રહર પંચાસ્તિકા પંચ પરમાગમના ગુરુદેવના પ્રવચનો હજારો સાંભળી લીધા, છતાં અમારું અપ્રતિબુદ્ધપણું જતું કેમ નથી? એવા પ્રશ્નના અર્થે આ આચાર્ય ભગવાન જવાબ લખે છે. એવી અદ્ભુત ગાથા છે કે એનું ક્ષણ માત્રમાં અપ્રતિબુદ્ધપણું ચાલી જાય અને પ્રતિબુદ્ધપણું એને આવી જાય. દોષ છે ને બહુ થોડો છે, દોષ જાજો નથી થયો, દોષ જીવનો બહુ થોડો છે. બે પ્રકારના દોષ છે, માત્ર માત્ર બે દોષ છે, જાજા દોષ નથી કોઈ, ખાલી બે જ દોષ છે. ગુરુદેવે એમ કીધું હતું કે અમે એક વખત જંગલમાં જતા હતા ને, જંગલમાં ગયા ને અમે, ત્યારે અમે બહુ છે ને વિચાર કરતા કરતા મંથન કરતા કરતા જ્યારે અમારું જ્ઞાન એવું અંદરમાં એકાગ્ર થવાના પ્રયાસે હતું કે અમારું ચોથામાંથી હમણાં પાંચમું પાંચમામાંથી સાતમું છઠ્ઠું આવવાનો કાળ પાકી ગયો હોય ને જાણે એવું અમને લાગતું હતું, ત્યારે અમે અમને એવો એક વિચાર આવ્યો કે આત્મા છે એ આત્મામાં અનંત ગુણ છે અને અનંત ગુણાત્મક અસંખ્ય પ્રદેશી નિર્વિકલ્પ વસ્તુ માત્ર અનાદિ અનંત આખો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે અખંડિત આત્મા છે, તો એવા આત્મામાં અશુદ્ધતા આવી ક્યાંથી? એવો અમને વિચાર આવ્યો. એ વિચાર કરતા કરતા અમે જંગલમાં વિચાર કરતા હતા ત્યારે અમે બહુ સંશોધન કર્યું અમારા આત્મામાં જઈને, એવા સંશોધને ચડી ગયા, એવા સંશોધને ચડી ગયા કે અમારી જ્ઞાન લેબોરેટરીમાં પ્રશ્ન મૂક્યો કે ભાઈ આ અજ્ઞાનનો જન્મ આત્મામાં કેવી રીતે થયો? આત્મામાં એવો કોઈ ગુણ નથી અજ્ઞાન થાય, તો અજ્ઞાન આવ્યું ક્યાંથી? આ એમ ગુરુદેવને પ્રશ્ન થયો કે અજ્ઞાન આવ્યું ક્યાંથી, અજ્ઞાન ઉદ્ભવિત ક્યાંથી થયું? આ તો ત્યારે એને એમ વિચાર કરતા કરતા એને 21 ગુણ કાઢ્યા, એમાંથી 21 ગુણો એવા કાઢ્યા કે 21 ગુણોની પર્યાયો જ અશુદ્ધતા રૂપે પરિણમે છે જીવની. 21 ગુણ સિવાયના અનંત ગુણો છે એની પર્યાયો પણ અશુદ્ધતા રૂપે નથી પરિણમતી, એવું ગુરુદેવે પોતાના અંદર મનોમંથનમાંથી કાઢ્યું. તો હવે હું એમ કહું છું કે અનંત ગુણ છે આત્મામાં, એમાંથી 21 બાદ કરો તો કેટલા રહીએ? અનંત રહીએ ને,
એકવીસ સિવાયના અનંત ગુણોની પર્યાયમાં અશુદ્ધતા નથી, માત્ર એકવીસ ની પર્યાયમાં જ અશુદ્ધતા બહિર્લક્ષે પરિણમે છે. તો દોષ તો બહુ થોડોક છે, દોષ જાજો નથી. દોષને પહાડ જેવો અજ્ઞાનીઓએ બનાવી દીધો છે. દોષ તો નહીવત છે, થોડોક દોષ છે, હમણાં ચાલ્યો જાય. જ્યાં આચાર્ય ભગવાનની આવી ગાથા સામે આવે અને જ્યાં પોતાના સ્વભાવનું સ્મરણ ચાલવા માંડે, જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રીનો રણકાર આવે કે તું તો જ્ઞાયક છો, તું તો જીવ તત્વ છો, તું તો ભૂતાર્થ છો, તું તો એકરૂપ છો, અપરિણામી શાશ્વત આત્મા છો, ધ્રુવ અખંડ નિત્ય, એવો જ્યાં કંકોત કિરણ પોકાર ગુરુદેવનો આવે, ત્યાં જીવનું અજ્ઞાન જે એકવીસ ગુણની વિપરીતતા એક સમયની પર્યાયમાં છે. પછી ગુણમાં તો કોઈ વિપરીતતા હોય નહીં, ત્રિકારી દ્રવ્યમાં તો કાંઈ હોય નહીં. હવે એક સમયની, માત્ર એક સમયની પર્યાય છે, અને એ પર્યાયમાં પણ અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ થાય છે. એમાં પણ એકવીસ ગુણની પર્યાયોમાં જ વિપરીતતા છે, બાકીના ગુણની પર્યાયોમાં વિપરીતતા નથી, એમ કહેવા માંગે છે. અને એમ કહીને બળ આપે છે જીવને ગુરુદેવ કે તું મુંજામાં, તું શુદ્ધ ચૈતન્ય છો, તારામાં કાંઈ થયું નથી, તું અનાદિ અનંત ત્રિકાળ ચૈતન્ય પરમાત્મા છો, તારું જ્ઞાન છે એ એવું જ્ઞાયકમાં વ્યાપેલું પડ્યું છે કે ત્યાંથી જ્ઞાન છે ને એ બહિર્મુખતા કરતું જ નથી, એવું તારું શાશ્વતપણું છે. એને તું જ્યાં યાદ કરીશ, એને જો ત્યાં સ્મરણમાં તું સ્મરણમાં લઈશ, ત્યાં આ એકવીસ પર્યાયો તો શુદ્ધરૂપે પરિણામમાં બનશે. તારો દોષ બહુ થોડો છે, જાજો દોષ થયો નથી. પણ દોષ ક્યાં છે, દોષ કેવી રીતે છે, દોષ શા માટે થાય છે, નિર્દોષપણું કેવી રીતે પ્રગટ થાય, એની યથાર્થ વિધિનો તને ખ્યાલ નથી. એ વિધિનો ખ્યાલ નથી ને એટલે મોટો દોષ થઈ ગયો છે. દોષ છે બહુ થોડો. હું તો ઘણી વાર કહું છું કે બે જ દોષ છે, એક અભિપ્રાયનો દોષ, હે અભિપ્રાયનો દોષ ક્ષણ માત્રમાં ચાલ્યો જાય. જ્યાં આ હું છું અને આ હું નથી એમ ખ્યાલમાં આવ્યું ત્યાં અભિપ્રાય તો ફરી જાય, અભિપ્રાય સવળો થઈ જાય, અભિપ્રાય સમ્યક થઈ જાય, તો દર્શનની સમ્યકતા પ્રગટ થઈ જાય. તો અભિપ્રાયનો દોષ તો ક્ષણ માત્રમાં છૂટી જાય. જ્યાં આ હું છું પરલક્ષી ભાવમાં હું છું મારાપણું ચાલતું હોય, ઈશ્વરલક્ષી ભાવમાં મારાપણું આવે, ત્યાં તો એનો દોષ છૂટી જાય. અને બીજો દોષ અસ્થિરતાનો, એક અભિપ્રાયનો દોષ, અભિપ્રાયનો દોષ જતા સમ્યક દર્શન થાય, અને અસ્થિરતાનો દોષ ચાલ્યા કરે, આવજા આવજા કર્યા કરે, વિકલ્પ નિર્વિકલ્પ વિકલ્પ નિર્વિકલ્પ, એ જતા ઓછામાં ઓછો અંતર્ભૂત લાગે. કેટલો? એટલે બે ઘડી, એટલે 48 મિનિટ. પછી આમાં બહુ વિસ્તાર રૂચિ વાળો હોય તો એકાદ બે બહુ થાય, જાજા કઈ થાય એવું છે નહીં. આમાં એક છે ને, એક ચર્ચા સંગ્રહ નામનું પુસ્તક છે, ચર્ચા સંગ્રહ, ચર્ચા સંગ્રહ નામના પુસ્તકમાં એક એવી અદ્ભુત વાત લખી છે કે આપણા ખ્યાલમાં આવે ને તો આપણું જ્ઞાન છે ને એવું કામ કરવા માંડે, એવું કામ કરવા માંડે. એણે એમ લખ્યું છે કે આ અત્યારે ગુંડા અવસર્પિણી પંચમકાળ ચાલે છે. કેવો? ગુંડા અવસર્પિણી પંચમકાળ. એ પંચમકાળમાં 21,000 વર્ષમાં 21,000 વર્ષમાં 123 જીવો એવા છે. કેટલા? 123 જીવો. 123 જીવો એવા છે કે ઈ અહીંયા મિથ્યા દ્રષ્ટિ છે, અહીંથી મિથ્યા દર્શન લઈને મહાવિદેમાં જવાના છે અને ત્યાં સીધા પામીને મોક્ષમાં જવાના છે. કેટલા? 123 જીવો. 21,000 વર્ષના પંચમકાળના દરમિયાન એવા 123 જીવો અત્યારે વર્તમાનમાં અમુક છે, અમુક થવાના છે, એવા 123 જીવો સીધા અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જશે અને સીધા ત્યાં સમ્યક દર્શન પામશે, મુનિ દીક્ષા લેશે અને ત્યાંથી સીધા મોક્ષમાં ચાલ્યા જશે. એકાવતરી કરતા આગળ નીકળી ગયા. એકાવતારીને તો અહીંથી સ્વર્ગમાં જવું પડે, ત્યાંથી મનુષ્ય અવતાર લેવો પડે અને પછી મોક્ષમાં જઈ શકે. જેમ કે સોગાનીજી, શ્રીમદ રાજચંદ્રજી, જેટલા જેટલા એકાવતારી હોય એની વાત છે. અને આ જીવ તો એવા છે કે સીધા અહીંથી મહાવિદેમાં જશે
અને ત્યાં સીધા સિમંદર પરમાત્માની વાણી સાંભળી અને આ ગુરુદેવની જે વાણી સાંભળી હશે એનું અનુસંધાન અહીંયા થઈ જશે અને યા થઈને યા એવા પામશે એવા પામશે કે એનું સમ્યક દર્શન તો એને થાશે ઈ તો અપ્રતિબદ્ધ હશે કારણ કે ત્યાં એને સાહિત થઈ જશે તીર્થંકરની હાજરીમાં જ સાહિત થાય ત્યાં તો ચોથો કાળ છે હંમેશા ત્યાં એને સાહિત થશે અને પરંપરાએ અલ્પકાળમાં ત્યાંને ત્યાં જ મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષ પહોંચાઈ ગયા એવા 123 જીવો છે એટલે આમાં કાંઈ કોઈ અઘરું નથી બહુ સહેલું છે કોઈ નવો જીવ હોય કોઈ જૂનો હોય અને એ કદાચ સાંભળતો હોય ને હજી એને ન અંદરથી આત્મજાગૃતિ થઈ હોય તો એના માટે સરળ છે અને નવા માટે તો સાવ સરળ છે કારણ કે એને કાંઈ છે ને લાંબો આડી અવળી પ્રવૃત્તિમાં આત્મિક આડી અવળી પણ સયોપસમની પ્રવૃત્તિમાં રસ નથી આવ્યો હજી એટલે એના માટે તો સાવ સરળ છે થોડાક તો જાણપણા વાળા હોય ને એને તો વિકલ્પ એ બહુ થાય કે અહીંયા આમ કેમ કીધું અહીંયા આમ કેમ કીધું એને તો તકલીફ પડે નવો જીવ આવ્યો હોય પેલી વાર સાંભળતો હોય એને એમ થાય કે આ હું અત્યારે સંસારમાં આટલો બધો દુઃખી છું મને સંસારમાં દુઃખની પરંપરા અનાદિથી ચાલી રહી છે એક સામાન્ય જેવો તાવ આવી જાય તો મારે ડોક્ટર પાસે જવું પડે છે રિપોર્ટ કરાવવો પડે છે દવા લઉં ત્યારે તો મને સરખું આવે છે અને હું ગાથા વાંચું છું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી નથી શકતું હે છતાંય આવી પ્રવૃત્તિ તો જીવને સાંસારિક અવસ્થામાં કરવી પડે છે તો હવે એ છૂટી કેવી રીતે જાય એમાં અનાદિનું અજ્ઞાન જાતું નથી એ અનાદિનું અજ્ઞાન જાય ને સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય એવી આમાં અદ્ભુત વાત છે આ ગાથા એવી અદ્ભુત છે કે એની શરૂઆત કરતા પહેલા એની ભૂમિકા બાંધવામાં કેટલો બધો ટાઈમ ગયો જાય એવી તો અદ્ભુત ગાથા છે કારણ કે એમ લખ્યું છે કે અનાદિનો જીવ અપ્રતિભૂત છે અને એનું અજ્ઞાન કેટલો કાળ સુધી ચાલશે હવે કેમ જાતું નથી એમ લખે છે શ્રોતા પ્રશ્ન કરે શ્રોતા હું અનાદિનો પરંપરા કરતો 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 ચાર ગતિમાં પરિભ્રમણ કરતો કરતો માન મનુષ્ય પણ મળ્યું મને એક તો ત્રસ પર્યાય મળવી પહેલા તો ઈ પણ છે ને કેટલું બધું દુર્લભ છે એવી અદભુત થી અદભુત ત્રસ પર્યાય મનુષ્ય ગતિ મળી સંગની પંચેન્દ્રી પણ મળ્યું કે જેમાં વિચાર કરવાની પણ શક્તિ એની અંદરથી કેળવાઈ ગઈ અને એવું મળવાની સાથે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા તીર્થંકર વત પુરુષનો યોગ થયો અને એ એની વાત કાને પડતા એને ખ્યાલમાં આવવા માંડ્યું કે મારું અસ્તિત્વ ને મારું તત્વ તો કંઈક એવું ચમત્કારી છે કે એવું તત્વ દરેક પાસે છે પણ મને તો હવે મારા ચૈતન્ય ચમત્કારનો અંદરથી ભાસ થવા માંડ્યો હોય ને ગુરુદેવની વાણી સાંભળીને એવું લાગવા માંડે છે એવી એની એક ચૈતન્ય ચમત્કારિકતા છે એવી ચૈતન્ય ચમત્કારિકતા કેવી રીતે પ્રગટ થાય એના માટેની આ ગાથા છે અપૂર્વ અપૂર્વ એમાં લખે છે ગાથાનું હરિગીત છે નો કર્મ કર્મે હું માં વળી કર્મ ને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે શું કહે છે નો કર્મ કર્મ એ બધું હું છું અને હું માં વળી એટલે મારામાં કર્મ અને નો કર્મ છે હું એના રૂપ છું અને એ મારા રૂપ છે એવી બુદ્ધિ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જીવ અજ્ઞાની જીએ છે આવી ગાથા આચાર્ય ભગવાને લખી છે કે કર્મ અને નો કર્મમાં હું પણ ચાલે છે અને કા કર્મ અને નો કર્મ મારામાં આવી ગયા છે એવી જ્યાં સુધી બુદ્ધિ એક દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે એકમેકતા જ્યાં સુધી જીવને ચાલે છે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે હવે આમાં કોઈ દ્રવ્ય પર્યાયની ભિન્નતાની ચર્ચા નથી દ્રવ્ય પર્યાયની ભિન્નતાની આમાં કોઈ ચર્ચા એ સૂક્ષ્મ પ્રકરણ છે એની અપેક્ષાએ આ સ્થૂળ છે પણ સ્થૂળ ભેદનામાં એમ કહેવા માંગે છે કે તું પ્રતિભૂત થઈ જાય છે એમાં કહેવા માંગે છે સ્થૂળ ભેદનામ સૂક્ષ્મ ભેદનામાં તો કેવળ જ્ઞાન થાય સ્થૂળ ભેદનામાં પ્રતિભૂતતા આવે હવે એ પ્રતિભૂતતામાં જીવ અટકે છે આટલામાં જ બરાબર જાજુ કાંઈ આમાં સૂક્ષ્મતા આવડતી હોય તો જ અનુભવ થાય એવું કોઈ ન વિચાર કરવો
જ્યાં સુધી પરની એકત્વ બુદ્ધિ ચાલે છે ને એનું નામ મોટામાં મોટું અજ્ઞાન છે. પરથી જ જીવ ખરેખર વ્યાવૃત અનાદિથી નથી થયો. અનાદિથી એનું મૂળ કારણ હોય તો પહેલામાં પહેલો તો દેહાધ્યાસ નથી છૂટ્યો. પહેલામાં પહેલો દેહાધ્યાસ અનાદિથી વર્તે છે. એની સાથે સાથે જે કર્મ ચાલે છે એ કર્મ સાથેની એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. અને ત્યાંથી જેવો જુદો પડીને હું ચૈતન્ય છું તો કોઈ ભેદનાની જરૂર પડતી નથી, સીધો અનુભવ થાય છે. આટલી બધી વાત આમાં લખે છે. એ છઠ્ઠી ગાથામાં આ વાત આવી છે. ગાથા નંબર 6 માં પણ આ વાત આવી છે કે અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. એટલે આચાર્ય ભગવાને અજ્ઞાની જીવની અંદરની જે મતિ કલ્પનાને પૈકવી છે, બરાબર બરાબર એને પકડીને ગાથા લખી છે કે અનાદિનું તારી શરીર સાથે અને કર્મો સાથે એકત્વ ચાલ્યું છે, એ છૂટ્યું નથી. તને તું ભલે ગમે એટલી સૂક્ષ્મ વાત તું એ ચડી ગયો હો, તું ભલે દ્રવ્ય પર્યાયની ભિન્નતામાં ચડી ગયો હો, એટલે દ્રવ્ય પર્યાયની ભિન્નતા નથી એવું નથી, પણ ખાલી વાત કરવા પૂરતી મર્યાદિતતા રાખી છે તે. તને વાસ્તવિક અંદરથી બેઠી નથી વાત. એકત્વ બુદ્ધિ અનાદિની પર સાથે ચાલે છે તો દ્રવ્ય પર્યાયની ભિન્નતા કેવી રીતે ભાસે તને? તને એકત્વ જ પરમાં ચાલે છે, દેહાધ્યાસ ચાલે છે, કર્મમાં એકત્વ બુદ્ધિ ચાલે છે. નો કર્મ એટલે શરીર, શરીર સિવાયના બધા પરિણામો બાહ્ય એ બધા નો કર્મમાં આવે. શરીરને છે ને બદ્ધ નો કર્મ કહેવાય. શરીર છે ને બદ્ધ નો કર્મ કહેવાય. બદ્ધ નો કર્મ એટલે આત્મા સાથે એક ક્ષેત્રાવગાહે બંધાયેલું છે એટલે બદ્ધ. અને એના સિવાયના જેટલા સંયોગો, આ મકાન, બંગલો, કુટુંબ, પરિવાર, જેટલી જેટલી ગાડી, બંગલા, અત્યારે જે રાગના પરિણામ લગ્નના ચાલે છે એ બધું આવી ગયું એમાં. એ બધું અબદ્ધ નો કર્મમાં જાય છે. અને આ શરીર છે એ બદ્ધ નો કર્મ છે. તો એમાં તારી જ્યાં સુધી બુદ્ધિ ચાલુ રહે છે, બુદ્ધિ ચાલુ રહે છે, ઉપયોગ જ્યાં સુધી એમાં જોડાય છે, ઉપયોગ જ્યાં સુધી એમાં વર્તે છે, ત્યાં સુધી તારું અજ્ઞાન છૂટવાનું નથી. એમ કહે છે હું નો કર્મ, નો કર્મ અને કર્મ મારામાં, એવી બુદ્ધિ તને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તારું અજ્ઞાન ટળશે નહીં, અપ્રતિભૂત પણ ટળશે નહીં, એમ આમાં કહેવા માંગે છે. ગાથા તો ઘણી લાંબી છે, આપણે જરા ચાલુ કરીએ. ગાથા અર્થ છે જ્યાં સુધી આ આત્માને જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મમાં આ હું છું અને હું માં કર્મ નો કર્મ છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિભૂત છે. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. નો કર્મ એટલે શરીર ને શરીર બહારના જેટલા સંયોગો છે એ, દ્રવ્ય કર્મ એટલે આઠ નાનાવરણી આદિ કર્મો, ભાવ કર્મો એટલે પુન પાપના ભાવ, આશ્રવ પણ બધું આવી ગયું એમાં, એ ભાવ કર્મ. એટલે નો કર્મ આ શરીર, એની અંદરમાં દ્રવ્ય કર્મ છે, પ્રત્યેક સમયે બંધ પડે છે સાત કે આઠ કર્મનો એ, અને એ દ્રવ્ય કર્મના લક્ષે જે ભાવ કર્મ પુન પાપનો આશ્રવ પ્રગટ થાય છે અને એના નિમિત્તે બંધ થાય છે, એવા નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એનાથી જુદો જે શુદ્ધ ચૈતન્ય તત્વ છે એની પ્રતીતિ જ્ઞાનને રમણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તારી એકત્વ બુદ્ધિ નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં અનાદિથી ચાલી રહી છે. આમાં બે પ્રકારની વાત કરવા માંગે છે કે અસ્થિથી પોતાના આત્માનું સ્મરણ નથી થયું, એની બુદ્ધિ ચાલુ નથી થઈ, અને નાસ્તિથી નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ મારા છે એવી પ્રતીતિ અનાદિથી વર્તે છે. જો બોલવામાં એને એમ આવે કે મારામાં કર્મ નથી, મારામાં રાગ નથી, મારામાં શરીર નથી, મારામાં એક સમયની પર્યાય નથી, એવું શુદ્ધ દ્રવ્ય છું, દ્રવ્ય પર્યાયની પ્રદેશ ભિન્નતા છે એટલે સુધી જીવ પહોંચી જાય. હવે એ શબ્દમાં છે કે ભાવમાં આવી તો એને ખબર પડે, પણ જો ખાલી ભાષામાં આવ્યું હોય અને એ પ્રકારે ભાવમાં જો પરિણમન ન હોય તો ખરેખર તો એની એકત્વ બુદ્ધિ આ બધી જગ્યાએ ચાલુ છે, બરાબર. અને જીવ અટકે છે સ્થૂળતામાં, સૂક્ષ્મતામાં કોઈ અટકતો નથી જીવ. જ્ઞાનમાં જે આવી જાય ને
તો ઈ જ્ઞાન માંથી જ્ઞાયક માં જવામાં કોઈ નથી અટકતો, ઈ અટકે છે પરમા જ, પરમા જ એનું એકત્વ ચાલે છે, પરમા જ એની એકત્વ બુદ્ધિ ચાલે છે, એટલે જ અટકો છે ઈ. જે જીવને જ્ઞાન ખ્યાલમાં આવી જાય કે આ પર છે અને આ સ્વ છે, એવું જ્ઞાન જો ખ્યાલમાં આવી જાય, એવો ભાવ એને પકડાઈ જાય, એવું જ્ઞાન એને ખ્યાલમાં આવવા માટે કે આ તો જ્ઞાનમાં જાણવું થાય છે, ખબર ક્યાં પડી આ પર છે ને આ સ્વ છે, તો કે એ તો જ્ઞાનમાં ખબર પડે છે, તો કે એ ખબર જ્ઞાનમાં પડે છે આ પર છે ને આ સ્વ છે, પણ એ જ્ઞાન તને પકડાણું, એ જ્ઞાન તને ખ્યાલમાં આવ્યું કે ખાલી એની ભાષામાં જ આવે છે. પૂજ્ય ભાઈ તો એમ કહેતા હતા, ભાઈ એ બહુ વાત કરતા, સારી વાત કરી બહુ, કે અનુભવમાં ભલે હજી તને ન આવે પણ જો તારી ભાષાએ ફરી જાય ને, ભાવ ભલે હજી ન ફરતો હોય પણ તારી ભાષા પડે ને તોય બલિહારી છે તારી, એ કહેતા ના ભાઈ. તો આપણે વિચારવું કે ભાષા આપણી ફેરી છે, પણ ભાષા ફેરી છે એની સાથે સાથે કાંઈ અંદર સરવડાટ છે? ભાષા ફરી ગઈ પછી પરલક્ષી ભાવમાં જરાય આપણને દુઃખ લાગે છે કે એ ભાવ ચાલતો હોય ત્યારે બરાબર આપણને એમાં વિકલ્પાત્મક આનંદ આવે, એમાં જ ખરેખર અહમ ચાલ્યા કરે છે, એમ આપણે વિચાર. આ બધું છે ને પ્રયોગની વાત છે, ખાલી આપણે ગાથાની ખબર પડી જાય, ગાથા વાંચી જાય, આ ગાથામાં આમ લખ્યું, આ ગાથામાં આમ લખ્યું, એનાથી કાંઈ કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી થતી, એનાથી આત્મા લક્ષમાં નથી આવતો. સમય 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 સમયે જે પરિણામ થાય છે એ પરિણામમાં મારું લક્ષ અનાદિથી ક્યાં ચાલી રહ્યું છે? મને કાંઈક ઉત્સાહનો અને ઉમંગનો પ્રસંગ આવે, બાહ્ય ઉત્સાહ ને બાહ્ય ઉમંગ, તો કેટલી બધી પ્રતિતિપૂર્વક જોડાણ ચાલે છે, કેટલું બધું જ્ઞાન ત્યાં ઉપયોગ લંબાઈ જાય છે, કેટલી બધી એમાં લીનતા થવા માંડે છે, એ આપણે વિચાર કરવાનો છે. કે એ સમયે મને એમ થાય છે કે આ બધું ચાલે છે પણ હું તો કાંઈક, મારું જ્ઞાન તો જુદું છે, મારો આત્મા તો અહીંથી જુદો છે, મારા જ્ઞાનમાં તો જાણવું થાય છે આ બધું થાય છે, હું તો જાણનાર છું, હું તો જાણનાર છું, મને તો કાંઈ થયું જ નથી, આ બધું ચાલે છે ને એ બધું નાટકની જેમ હું તો જોઉં છું, એ આ બધું નાટક ચાલ્યા કરે છે. આ સમયસારમાં છે ને નાટક રૂપ વર્ણન, સ્વાંગ સ્વાંગ સ્વાંગ, એક સ્વાંગ આવે બીજો સ્વાંગ આવે ત્રીજો સ્વાંગ આવે, એક સ્વાંગ જાય બીજો સ્વાંગ આવે ત્રીજો સ્વાંગ આવે, એ સ્વાંગ છે આ. તો એમ એને જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે આ બધા તો સ્વાંગ છે, આમાં હું ક્યાંય નથી, આ બધું ચાલે છે ને નાટક ચાલે છે, એ દૂર રહીને નાટક જોઉં છું, એમ એને જ્ઞાન પકડાય છે, એમ એને જ્ઞાન ખ્યાલમાં આવે છે, એમ એને ખરેખર પ્રતીતિ આવે છે, ભલે હજી વિકલ્પાત્મક પ્રતીતિ આવતી હોય પણ એવી પ્રતીતિ, એવું વેદજ્ઞાન, એવી એને નિરંતરતા ચાલવાનો પ્રયાસ ચાલે છે, એમ એને ખ્યાલમાં આવે છે કઈ? જો એવું એને ખ્યાલમાં જો આવતું હોય ને તો આ આચાર્ય ભગવાનની વાત કે ગુરુદેવની વાણી સાંભળવી એ સાર્થક પણ છે, નહીતર ખાલી ભાષારૂપી શબ્દો તો અનાદિથી જીવ બોલતો આવે છે, આ કાંઈ નવું નથી, અનાદિનું છે આ. તો જે બેનશ્રીની એક વાત મને બહુ ગમે છે, ઘણી વાર કહે છે બેનશ્રી, બહુ કે અત્યારના જીવો છે ને એ બધા વાતોડિયા થઈ ગયા છે. શું કેવા? વાતોડિયા, વાતું કરવામાં એકદમ હોશિયાર. પછી તમે એને બાજુમાં બેસીને કઈ પૂછો બે ચાર વાત તો એને થોડુંક ગરબથલ થવા, એટલે એનો અર્થ એમ છે કે એને વાસ્તવિકપણે જે આ તત્વ ગુરુદેવ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે, જે મોક્ષ રૂપી લક્ષ્મીની દાન આપનાર જે આ પુરુષ છે, એની જે વાત, એની ગંભીરતા છે, એની સાર્થક કરવાની જે માર્ગની પદ્ધતિ છે, એ માર્ગરૂપી, એ માર્ગરૂપી, એ માર્ગમાં ચાલ્યો નથી હજી. હજી એને બાહ્ય આભા જોઈને એને એમ થાય છે કે આ બધું બરાબર છે, આ સારું છે, પણ અંદરથી જે એનું જ્ઞાન કામ કરવું જોઈએ, એ જ્ઞાન ખરેખર વાસ્તવિક કામ હજી કરતું નથી. એવું વાસ્તવિક જ્ઞાન કેમ કરે એના માટેની આ અપ્રતિભૂતતા ટળે એના માટેની ગાથા છે. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, આને પછીનો સ્વાધ્યાય પછી જયારે અવસર હશે. મને ખબર, હા મૂકી દો ત્યાં.
બરાબર છે.